નંબર 2 માં સ્વાધ્યાયના દાખલા આગળ વધારીશું. સ્વાધ્યાયનો 6ઠા નંબરનો એક્ઝામ્પલ આપણે ગણવા જઈ રહ્યા છે, જેની અંદર આપણને 9 પિકો ફેરાડેનું કેપેસિટર લેવાનું કીધેલું છે. પિકો એટલે 10 ની માઇનસ 12. ઓકે, હવે એવું કીધું છે કે આવા 3 કેપેસિટર લો અને 3ને શ્રેણીમાં જોડો. 3 કેપેસિટર લેવાના છે અને બધાને શેમાં જોડવાના છે? શ્રેણીમાં. અને 2 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન એવો છે કે સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધો. હવે કુલ કેપેસિટન્સ શ્રેણી જોડાણમાં શું થાય, તો એ સૂત્ર આપણે થિયરીમાં શીખ્યા છે. 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. બરાબર, યાદ રાખજો, અવરોધ કરતાની અંદર ઊંધું હોય છે. બરાબર, તો અહીં શ્રેણી જોડાણમાં આ સૂત્ર થશે. બધાની વેલ્યુ સેમ છે, એટલે કે 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. નીચે છેદ કોમન છે, એટલે ઉપર 1 વત્તા 1 વત્તા 1, એટલે કે 3/9. 1/C, સી ઉપર લઈ જાઓ તો આ પણ ઉપર જશે. ઉલટ સુલટ 9/3, 3 પીકો ફેરાડે જવાબ આવશે. એટલે તમારો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો મળ્યો? 3 પીકો ફેરાડે. જોડે જોડે બીજો પણ પ્રશ્ન છે કે આ સંયોજનને, એટલે કે આ સંયોજન એટલે કે 3 કેપેસિટરને તમે આ રીતે શ્રેણીમાં જોડ્યા હોય, તો આ સંયોજનને એક બેટરી સાથે જોડો અને બેટરીની કિંમત છે 120 વોલ્ટ. મતલબ એનો સપ્લાય કેટલો છે? 120 વોલ્ટ. અને એવું કીધું છે કે દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો, એટલે દરેક કેપેસિટરના એક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવાનો છે. હવે એ કેવી રીતે શોધી શકાય? તો જુઓ, તમને એક નોલેજ હોવું જોઈએ, જે મેં થિયરીમાં પણ કીધું છે કે જ્યારે કેપેસિટર શ્રેણીમાં હોય ત્યારે વોલ્ટેજ અલગ અલગ હોય, બરાબર, પણ વિદ્યુતભાર કેવો હોય? સરખો. એટલે એવી રીતે જો વિચારીએ તો વી બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 લખી શકાય. એટલે આનો V1, આનો V2 અને આનો V3 કુલ કેટલો છે? 120 વોલ્ટ. પણ અહીં ચલો સપોઝ V1ની જગ્યાએ આપણે Q1/C1 પ્લસ Q2/C2 પ્લસ Q3/C3 એવું લખીએ. પણ હવે Q1, Q2, Q3 એ વાત અલગ છે. હવે અહીં દરેક વિદ્યુત સ્થિતિમાન એ સમાન થશે, એનું કારણ શું છે? સૌથી પહેલાં તો વિદ્યુતભાર સમાન છે, તમે જોતા રહેજો. Q1, Q2, Q3ની જગ્યાએ હું Q કરી દઉં અને C પણ સમાન છે. કેમ? દરેક કેપેસિટર 9 પીકો ફેરાડેનો જ છે. એટલે જો હું આવું લખી દઉં, ચાલે? તો એનો મતલબ કે V/Q/C પણ છે, V/Q/C અને V/Q/C, એટલે કે દરેકને તમે સરખાઈ શકો છો. એટલે કે ડાયરેક્ટ શું લખાશે? V/120 વોલ્ટ અને Q આપણે જો શોધીએ, આ બધાના વોલ્ટેજ સમાન છે. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે શું કરી શકીએ છીએ. તો જો અહીં આ બધાને, આ એકચ્યુઅલી છે આ V1, V2, V3 બધું જો સરખું જ હોય તો કાં તો બધાને V1 લઈ શકીએ, કાં તો બધાને V2 લઈ શકીએ, કાં તો બધાને V3 લઈ શકીએ. તો જો હું બધાને V1 લઉં તો 3V1 થઈ જાય. કેમ? કારણ કે V1 વત્તા V1 વત્તા V1. તો હવે V 120 છે, તો 120/3 = V1. તો V1 કેટલા વોલ્ટ મળે? 40 વોલ્ટ મળે. એવી રીતે તમે બધાને V2 લો તો પણ જવાબ 40 વોલ્ટ જ મળશે. બધાને V3 લેશો, બધાને V3 લઈ લો તો V3 વત્તા V3 વત્તા V3, એટલે 3V3, અને આ બાજુ 120 છે જ, એટલે એનો, એટલે દરેક V1, V2 અને V3 બધાનો જવાબ કેટલો આવશે? 40 વોલ્ટ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. પણ નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું કે હવે આપણે જે દાખલો જોયો એવો સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયનો 7મો દાખલો, પરંતુ સમાંતર જોડાણ છે. અને તમને 2 પીકો ફેરાડે, 3 પીકો ફેરાડે અને 4 પીકો ફેરાડે એમ તમને 3 કેપેસિટર આપેલા છે અને કીધેલું છે કે સમાંતરમાં જોડો અને સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં શું થાય? તો 3 એનો સરવાળો, C1 વત્તા C2 વત્તા C3, 2 વત્તા 3 વત્તા 4, એટલે કે કેટલું આવશે? 9 પીકો ફેરાડે. આ એક પાર્ટ પતી. બીજો પાર્ટ એવું કીધું છે કે આ સંયોજનને 100 વોલ્ટ સાથે જોડો. એટલે તમે જોઈ શકો છો કે આ સમાંતર ગોઠવી દઈએ પહેલાં, બરાબર, આના આના સાથે જોડવાના છે કે 100 વોલ્ટની બેટરી સાથે, બરાબર. અને ક્વેશ્ચન છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. શું પ્રશ્ન છે અહીં? દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો, કારણ કે સમાંતરની અંદર વોલ્ટેજ સમાન હોય, બરાબર, વિદ્યુત ભાર અલગ અલગ હોય. એટલે તમારું જે બેઝિક સૂત્ર છે એ છે V/Q/C. હવે આપણો વિદ્યુત ભાર શોધવાનો છે, એટલે Q1, એટલે VC આમ જશે, એટલે VC પણ, વી કોમન છે, સી અલગ છે, એટલે V કેટલા છે? 100 વોલ્ટ. અને C1 પહેલો લઈએ, એટલે કે 2, એટલે 100 દુ 200, પણ પીકો ફેરાડે હતું એનું કન્વર્ટ કરેલો, 200 × 10 ની માઇનસ 12 કુલમ. એટલે જો 2 મીંડા લઈ લઈએ તો 10 ની 2, એટલે -12 વત્તા 2, એટલે 10 ની માઇનસ 10, એટલે 2 × 10 ની માઇનસ 10 કુલમ થાય.
આ પેલો વિદ્યુતભાર, આવું ને આવું તમારે ક્યુ ટુ બરાબર વી સી ટુ મૂકવાના, વી એટલે તો 100 જ રહેવાના, સી ટુ એટલે રહેવાના 3 પીકો ફેરાડે. તો એનું પાછું કન્વર્ટ કરશો એટલે તમને મળશે 3×10⁻¹ કુલમ. એવી જ રીતે ક્યુ થ્રી શોધશો કે જેની અંદર સૂત્ર આવશે વી સી થ્રી, વી એટલે કેટલા રહેવાના જે છે 100, અને સી થ્રી કેટલા આવવાના કેટલા છે 4 પીકો ફેરાડે. તેનો જવાબ આવશે 4×10⁻¹ કુલમ. ઓકે, ચલો સ્વાધ્યાયનો 8મો દાખલો. તો 8મા દાખલાની અંદર એવું કીધું છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ. સમાંતર પ્લેટ કેપેસિટરની વાત છે, ક્ષેત્રફળ તમને આવું આપેલું છે. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે આ સૂત્ર લખી જ લેવું જોઈએ. ચલો, બે પ્લેટોનું વચ્ચે અંતર એટલે ડી એ તમને 3 mm આપ્યું છે. mm એટલે 3×m એટલે 10⁻³ મિલીમીટર, મિલી એટલે 10⁻³, એ છે ડી છે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. તો સૌથી પહેલાં એપ્સિલોન ઝીરોની કિંમત ફિક્સ છે 8.854×10⁻½, ક્ષેત્રફળ 6×10⁻³, ડી તમને આપે 3×10⁻³. આની તમે ગણતરી કરશો તો તમને સી મળશે 17.7×10⁻½ ફેરાડે, અને જો સર હજી સરખું લખવું હોય તો 17.7 પીકો ફેરાડે જવાબ આવશે. કેમ, કારણ કે 10⁻² એટલે પીકો થાય, એટલે તમને કેપેસિટન્સ મળી ગયો. હજી કંઈક શોધવાનું કીધું છે. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર, અગેન આપણે ઉપર શોધ્યું એમ ક્યુ બરાબર સીવી, સી તમારે કેટલો આવ્યો 17.7×10⁻½, અને વોલ્ટ વી કેટલો છે 100 વોલ્ટ. તો આનો જવાબ 17.7×10⁻³ કુલમ. ઇટ્સ વેરી વેરી સિમ્પલ. આ દાખલો બહુ જ સિમ્પલ હતો, જેમાં તમને એ અને ડીની કિંમત આપેલી હતી, સી શોધવાનો કારણ કે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત છે, એટલા જ સૂત્ર આવશે. પાછો વિદ્યુતભાર શોધવાનો હતો એટલે ક્યુ બરાબર સીવી. ઇટ્સ વેરી વેરી સિમ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર નવની અંદર એવું કીધેલું છે સ્વાધ્યાયના દાખલામાં, એટલે આગલા દાખલાની રકમનો ઉપયોગ કરીને, એટલે આપણે જે 8મો દાખલો જોયો ને એની રકમનો ઉપયોગ આપણે આમાં કરી શકીએ છીએ એવું કીધેલું છે. ક્વેશ્ચન એવો છે કે આ કેપેસિટરમાં 3 mm જાડાઈની અબરખની પ્લેટ, 3 mm જાડાઈની અબરખની પ્લેટ એટલે કે ડાયઇલેક્ટ્રિક ચોસલું મૂકવાનું છે, અને ડાયઇલેક્ટ્રિક અચળાંક તમને 6 આપેલો છે. ધ્યાનથી જોજો, આ તમે જો યાદ રાખ, તમે વિડીયો જોયા હોય તો વિડીયોની અંદર છેલ્લી જે 1-2 થિયરી છે એના પરથી આ કન્સેપ્ટ છે. કેપેસિટરના બે પ્લેટોની વચ્ચે અબરખનું ચોસલું મૂકવાનું છે જેની જાડાઈ આપેલી છે અને ડાયઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે. હવે પ્રશ્ન એવો છે, બે પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, એટલે વોલ્ટેજ સપ્લાય હોય ત્યારે, અને બીજો કેસ છે કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ, એટલે એકવાર સપ્લાય રાખવાનો છે અને એકવાર સપ્લાય દૂર કરવાનો છે, બંને કેસમાં શું થાય છે તે સમજાવો. બસ આવો જ પ્રશ્ન છે, શું થાય છે તે સમજાવો. એટલે આપણે કોઈ વસ્તુ એવું નથી માંગ્યું કે ભાઈ આ શોધો, પણ શું થાય છે એ શોધવા માટે 2-3 પેરામીટર શોધવા પડે. તમે જોતા રહો, હું શોધું છું. કેસ નંબર વન શું છે, તો સપ્લાય જોડાયેલ હોય ત્યારે, શું છે સપ્લાય જોડાયેલ હોય ત્યારે. હવે તમને બધાને ખબર છે કે ડાયલેક્ટ્રિક ચોસલું નાખ્યા પછી કેપેસિટન્સનું શું થાય, તો આ સૂત્ર આવે C' KC₀. ના ખબર હોય તો લાસ્ટ વિડીયોની અંદર દાખલામાં પણ શીખવાડ્યું છે અને થિયરીમાં પણ આ વસ્તુ મેં સાબિત કરેલી છે. તો C' KC₀. ચલો, K કેટલા છે આપણી પાસે 6. C₀ લાસ્ટ એક્ઝામ્પલ દાખલા નંબર 8 પરથી ડાયરેક્ટ લખવાનો છે, એ છે આશરે 17.7ની જગ્યાએ હું 18 રહી લઉં છું આશરે. તો 18×108×10⁻¹ 108 પીકો ફેરાડે. એટલે ડાયલેક્ટ્રિક ચોસલું હોય અને સપ્લાય જોડાયેલો હોય ત્યારે, આ દાખલામાં તમને જવાબ ક્યાંથી મળશે, તો મારી થિયરીનો વિડીયો અને એની અંદર એક ફોટો મૂકેલો છે જેની અંદર એક બ્લોક છે, એ બ્લોકની અંદર એવું બતાવેલું છે કે સપ્લાય જોડેલો હોય ત્યારે અને સપ્લાય ના જોડેલો હોય ત્યારે, ત્યારે વોલ્ટેજ કેપેસિટન્સ અને વિદ્યુત ક્ષેત્રનું શું બિહેવિયર છે એ આપેલું છે, એના પરથી આ સૂત્ર છે. સપ્લાય જોડેલો હોય ત્યારે C'KC₀ થાય, એટલા માટે મેં C' શોધ્યું. જો જોડેલો હોય ત્યારે વિદ્યુતભાર શોધવો હોય ત્યારે Q'CV' થાય. સી એટલે 108×10⁻¹ જે આપણે શોધ્યો, અને V જે તમને આપ્યો છે 100 વોલ્ટ એ લાસ્ટ એક્ઝામ્પલ પરથી. જવાબ આવશે 108×10⁻¹ કુલમ.
બરાબર, પણ યાદ રાખજો કે જ્યારે સપ્લાય જોડેલો હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અચળ હોય, એટલે વોલ્ટેજ બદલાતો નથી. વોલ્ટેજ કેટલો રહે? 100 વોલ્ટ. એટલે ત્રણ વસ્તુ આપણે શોધી, કી ડેશ, સી ડેશ અને વી ડેશ. હવે આપણે આગળ જોઈશું આ દાખલામાં. હવે આ દાખલાની અંદર હવે એવું કીધું છે કે સપ્લાય કાઢી નાખો, સપ્લાય ડિસ્કનેક્ટ કરો. તો ડિસ્કનેક્ટ કરવાથી શું થાય છે એ આપણે જોવાનું છે. ડિસ્કનેક્ટ કરવાથી વિદ્યુત ભાર, યાદ રાખજો ખાસ, વિદ્યુત ભાર બદલાતો નથી. ડિસ્કનેક્ટ કરવાથી વિદ્યુત ભાર બદલાતો નથી. આનું તમે ગણતરી કરી જોજો, ખાસ 1.08 જવાબ આવશે. તો વિદ્યુત ભાર બદલાતો નથી, એટલે કે વિદ્યુત ભાર જે હોય એટલે આનો આ જ રહેશે, 108 × 10⁻¹⁰ કુલમ્બ. બરાબર. બીજું કે પોટેન્શિયલ ડિફરન્સ બદલાય છે, કેટલો થઈ જાય? તો વી બરાબર V0/K જેટલો. V0 કેટલા હતા? 100, અને K કેટલા આપે છે? 6. અહીં જેમ વોલ્ટેજ નથી બદલાતો, જ્યારે અહીં વોલ્ટેજ બદલાય છે, તમે વોલ્ટેજ કાઢી આ ડિસ્કનેક્ટ કરો ને, તો V0/K જેટલો થઈ જાય. એટલે 100/6 કરશો એટલે 16.6 વોલ્ટ મળશે. શું મળશે? 16.6 વોલ્ટ. અને કેપેસિટન્સ અચળ રહે. આ કેસમાં સી તો કેટલો રહે? 108 પીકો ફેરાડે રહે. એટલે ધ્યાન રાખો, જ્યારે વોલ્ટેજ ડિસ્કનેક્ટ કરો ને તો સી અને ક્યુ બદલાતો નથી, પરંતુ ખાલી શું બદલાય છે? વોલ્ટેજ બદલાય છે. એટલે આમ તમારે આવી અંદર આ કેસ, આવો દાખલો પૂછાય ત્યારે આ બ્લોકનો ઉપયોગ કરીને સૂત્ર મૂકી અને તમારે એના વેરિએશન્સ બતાવવા પડે. ઓકે, ચલો, થેન્ક યુ.